સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બે વર્ષ પહેલાં થયેલા સ્વામીના અપમૃત્યુના કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત ચરણદાસ સ્વામીએ 2022માં આત્મહત્યા કરી હતી. તેને જે તે સમયે છુપાવીને કુદરતી મૃત્યુ થયું છે તેવું જાહેર કરી દેવામાં આવ્યું હતું. બાદમાં સ્વામીના ભત્રીજા બોમ્બે રહેતા હરસુખભાઈ ત્રાગડિયાએ હાઈકોર્ટમાં રીટ કરી હતી. ત્યાર પછી 2 વર્ષ બાદ હાઈકોર્ટના હુકમથી 4 સ્વામી અને 1 સેવક વિરુદ્ધ માહિતી છુપાવવાની તેમજ જાણ ન કરવા સંદર્ભે ગુનો નોંધાયો છે. આ સંતોમાં ત્યાગવલ્લભ સ્વામી, સાધુ હરિપ્રકાશ દાસ, પ્રભુપ્રિય સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી અને કિશોર ત્રાંગડિયા વિરુદ્ધ મંજુસર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 69 વર્ષીય ગુણાતીત ચરણદાસ સ્વામીનું 27 એપ્રિલ 2022ના નિધન થયું હતું. સવારે શમશાનમાં લઈ જવાની તૈયારી કરતા હતા ત્યારે સામે પક્ષે પ્રબોધ જૂથના હરિભક્તો SP કલેક્ટરને પેનલ પોસ્ટમોર્ટમ કરવાની રજૂઆત કરી હતી અને ત્યારબાદ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલાયો હતો. તે રિપોર્ટમાં આપઘાત હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મંદિર જઈને સંતોના નિવેદન લીધા હતા. મંદિર અંદરથી હુક અને ફાંસો ખાધો હતો તે વસ્ત્ર પણ કબજે કર્યો હતો. મંદિરની શાખ બચાવવા આત્મહત્યાની વાત બહાર ન આવે તેવા પ્રયત્નો કરાયા હતા. આ મામલે સંતો તથા ટ્રસ્ટીઓને નિવેદન આપવા SP મોહન આનંદે પોલીસ સ્ટેશનમાં જે તે સમયે બોલાવ્યા હતા. સ્વામીના મૃત્યુ બાદ બોમ્બેથી આવેલા તેમના ભત્રીજાએ SPને રજૂઆત કરી હતી. તેમણે સ્વામીની હત્યા થવાની શંકા ઉપજાવી હતી. સ્વામી સાથે તેમણે ફોન ઉપર વાત કરી ત્યારે સ્વામીએ કહ્યું હતું કે મને અહીં હેરાન કરાય છે, મારે વૃદ્ધાશ્રમમાં જતું રહેવું છે. એ બધી વાતની રેકોર્ડિંગ પોલીસને આપવામાં આવી હતી. સોખડા મંદિરના હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ગાદી વારસનો ઉત્તરાધિકારી કોણ બનશે તેને લઈને વિવાદો થયા હતા. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે ફાટા પડ્યા અને પ્રબોધ સ્વામીનું જૂથ સોખડા છોડીને બાંકરોન ખાતે ગયું. જે તે સમયે ગુણાતીત સ્વામીને ન્યાય મળે તેવી પત્રિકાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. હવે એ જોવું રહ્યું કે 2 વર્ષ બાદ આ કેસમાં પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી વિવિધ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.